અમદાવાદ ખાતે વરસાદે તંત્રની પી મોનસૂન પ્લાનની હોડી કાઢતા કોંગ્રેસ દ્વારા આ મુદ્દે આવેદનપત્ર આપી વિરોધ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં પડેલ વરસાદે ઘણા વિસ્તારોને પાણીથી તરબોળ કરી નાખતા લોકોને ઘણું બધું વેઠવાનો વારો આવ્યો છે, જેમાં તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની તો હોડી કરી નાખી તેવું જોવા મળ્યું છે. ઘણા વિસ્તારોમાં ઘેર ઘેર અને વિસ્તારમાં પાણી ફરી વર્યા ને લોકોને ખાસ્સું નુકસાન સહેવું પડ્યું છે. ત્યારે તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની નિષ્ફળતાના કારણે શહેરની જનતાને કરોડો રૂપિયાનું નુકસાન થયું. આ મુદ્દે વિપક્ષ નેતા સહજાદ ખાન પઠાણની આગેવાનીમાં અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનો ઘેરાવો કરવામાં આવ્યો અને જે લોકોને નુકસાન થયું તેઓને વળતર અપાવવા અને સત્તાધારી પક્ષની આંખો ખોલવા મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આંદોલનમાં ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર, ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાલા, શહેર પ્રમુખ નીરવભાઈ બક્ષી, પ્રભારી વિમલભાઈ શાહ, કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખો તથા ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ વિસ્તારના લોકો જોડાયા હતા અને તેઓ દ્વારા આ બાબતે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. અમદાવાદમાં પ્રથમ વરસાદની ધમાકેદાર બેટિંગમાં જ તંત્રની પોલ ખુલ્લી છે અને કામગીરી કાર્યને ધજાગરા ઉડતા જોવા મળ્યા છે, ત્યારે આખરે ભોગવવાનું પ્રજાને જ આવે છે. દર વખતે વરસાદને લઈ મોટી મોટી વાતો કરનારા ખરા સમયે કેમ લાચાર બની જાય છે અને આંખો મીચી લે છે તે સવાલ પ્રજામાં ચર્ચા તો આવે છે. આવનાર દિવસોમાં ભારે વરસાદની આગાહી છે અને મેઘો ફરી બેટિંગ કરશે ત્યારે નો બોલ હોય કે વ્હાઇટ બોલ, વરસાદી પાણીના લીધે આઉટ હેરાન તો અમદાવાદની પ્રજા જ થવાની છે, એ નક્કી છે. આંદોલન દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા તેમની પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી. સંજીવ રાજપૂત, ZS TV, અમદાવાદ. ખાડા મોટા નાના મોટા પડ્યા છે એ નાના મોટા ખાડા માટે પણ સૂચના આપી દીધી છે. ત્યાં વેટવિક્સની જરૂર, ત્યાં વેટવિક્સ નાખવાનું પણ સંપૂર્ણ ચાલુ થઈ ગયું છે. આપના માધ્યમથી ઘણા જોવા પણ મળ્યા, જોઈ પણ શકીએ છીએ. જ્યાં પણ વેટવિક્સની જરૂર હતી ત્યાં વેટવિક્સ નાખી છે. જ્યાં કોલ્ડ ડામર નાખવાનો છે ત્યાં કોલ્ડ ડામરથી પણ કામકાજ શરૂ કરી દીધું છે. આવનાર 3-1 દિવસની અંદર સંપૂર્ણ ખાડા આપણે પૂર્ણ કરીશું. અમુક જગ્યા પર નુકસાન થયું હશે, કારણ કે જે રીતે પાણી ભરાયા બેઝમેન્ટ હોય કે દુકાનો હોય, ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે, લોકોની ઘરવખરી ખરાબ થઈ છે. તો હવે સરકારને મદદ કરતી હોય છે, આપણે સરકાર રજૂઆત કરીશું. આ મુઆવજો આપવાની વાત જે તે હોય છે એ તે વિસ્તારની સર્વે કરી કલેક્ટર નિર્ણય કરતા છે અને રાજ્ય સરકારમાં મોકલાય. કોર્પોરેશનની જે વ્યવસ્થા કરવાની છે એ કોર્પોરેશન